हेलो, नमस्कार विद्यार्थी मित्रों। आपणे धोरण 10 विषय विज्ञानमां अगाउना विडियो लेक्चरमां विघटन प्रक्रिया विषयनो अभ्यास कर्यो हतो। हवे आपणे आजना लेक्चरमां जे मुजब अगाउ चर्चा करी हती ते मुजब आपणे ઉષ્મા શોષક પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરવાના છીએ। તો ચાલો જોઈએ શું છે ઉષ્મા શોષક પ્રક્રિયા। હવે અગાઉના લેક્ચરમાં તમે જે વિઘટન પ્રક્રિયા વિશેનો અભ્યાસ કર્યો હતો તેને ખૂબ જ ઝડપથી રિવાઇઝ કરાવી દઉં। તો વિઘટન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર હતો, જેમાં તમે વ્યાખ્યા આવી જોઈ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકમાંથી એકથી વધારે નિપજનું નિર્માણ થાય તો તેને વિઘટન પ્રક્રિયા કહે છે। સામાન્ય સમીકરણ હતું પ્રક્રિયક તરીકે આર, પ્રક્રિયા થતા બે નિપજ આપણે લખી હતી P1 + P2। ત્યારબાદ ઉદાહરણોમાં પહેલું ઉદાહરણ હતું ફેરસ સલ્ફેટનું। ફેરસ સલ્ફેટ જે છે એને ગરમ કરવાથી આપણને ફેરસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે પ્રાપ્ત થતા હતા। આ સમીકરણને મેં તમને બેલેન્સ કરવા માટે કીધું હતું, જેમાં ફેરસ સલ્ફેટની આગળ માત્ર ને માત્ર તમે બે લખો એટલે સમીકરણ સંતુલિત થઈ જાય છે। ફેરસ સલ્ફેટ જે છે એનો રંગ લીલો રંગ છે અને ફેરિક ઓક્સાઇડ જે છે એનો રંગ યાદ રાખવાનો કીધેલો હતો, જે છે કથાઈ રંગ। આ આપણું પહેલું ઉદાહરણ હતું। બીજું ઉદાહરણ, ચૂનાના પથ્થરને ગરમ કરો CaCO3, ઉષ્મા આપવામાં આવે તો બને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ। આમાંનો જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં એટલે કે સિમેન્ટ બનાવવા માટે કરવામાં આવે છે, જેના વિશે પણ મેં તમને વાત કરી હતી કે એમાંથી શોર્ટ ક્વેશ્ચન તૈયાર થઈ શકે છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને પ્રક્રિયાની અંદર વિઘટન કરવા માટે ઉષ્મા આપવામાં આવે છે, તો આ પ્રકારના વિઘટનને કહેવાય ઉષ્મીય વિઘટન। ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આપણે જોયેલ હતું કે પાણી જે છે H2O, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો હાઇડ્રોજન ને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય। સમીકરણ સંતુલિત કરો એટલે ઓક્સિજન કરતા હાઇડ્રોજન વાયુ બે ગણો પ્રાપ્ત થતો તમને જોવા મળશે। અહીંયા વિદ્યુત પ્રવાહની મદદથી વિઘટન કર્યું તો આને કહેવાય વિદ્યુત વિભાજન અથવા વિદ્યુતીય વિઘટન અથવા વિદ્યુતકીય વિઘટન, બરાબર, જે કાંઈ પણ લખ્યું હોય। અને ચોથું ઉદાહરણ છેલ્લું સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનું હતું, AgCl અને AgBr, જેને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે એટલે કે સૂર્યપ્રકાશની મદદથી અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થાય અને મળે સિલ્વર પ્લસ ક્લોરિન વાયુ ને બ્રોમિન વાયુ અનુક્રમે પ્રાપ્ત થતા હતા। સમીકરણ સંતુલિત કરવા માટે આ રીતે સિલ્વર ક્લોરાઇડ સિલ્વર બ્રોમાઇડની આગળ બે અને સિલ્વરની આગળ બે લખવાની આવશ્યકતા હતી, જેને આપણે નામ આપ્યું પ્રકાશીય વિઘટન। હવે ત્યારબાદ
सिल्वर क्रोमाइड, सिल्वर क्लोराइड और सिल्वर ब्रोमाइड इनो उपयोग क्या है तो के श्वेत श्याम फोटोग्राफी जेनु मैं तुमने इंग्लिश में पण नाम कीधु दू ब्लैक एंड व्हाइट फोटोग्राफी श्वेत श्याम नो मतलब थसे ब्लैक एंड व्हाइट बराबर तो ब्लैक एंड व्हाइट फोटोग्राफी नी अंदर आपणे सिल्वर क्लोराइड अने सिल्वर ब्रोमाइड नामना संयोजनोनो उपयोग करवामां आवे छे हवे एक अन्य प्रकार जेवी रीते तमे उष्मा शोषक प्रक्रिया शीख्या हता एवी ज रीते हवे छे उष्मा शोषक અને અહીંયા એક અગત્યની નોંધ વિઘટન પ્રક્રિયાના અંતે વિઘટન પ્રક્રિયા સંયોગીકરણની અથવા સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા છે બરાબર આ ઉદાહરણથી એ ખ્યાલ આવી જાય કાયા એક જ પ્રક્રિયક છે અને બે નિપજ મેળી છે સંયોગીકરણ પ્રક્રિયા હોય ને તો એકથી વધારે પ્રક્રિયક હોય અને નિપજ માત્ર એક જ મળતી હોય હવે આપણે શીખવાનું છે ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયાની સૌપ્રથમ વ્યાખ્યા જોઈશું જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા એટલે કે ગરમી કે હીટ ગરમી અથવા હીટ જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવામાં આવતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેના દરમિયાન ગરમી આપવામાં આવતી હોય તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો એવી કોઈ પણ પ્રક્રિયા કે જેમાં તમે જોવો કે પ્રક્રિયકને ઉષ્મા આપવામાં આવે છે તો આવી પ્રક્રિયાઓને કહેવાય છે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ એટલે કે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકને ઉષ્મા આપવામાં આવતી હોય તમે સીધું પણ લખી શકો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા એટલે કે ગરમી અથવા તો હીટ કોઈ પણ પ્રકારે આપવામાં આવતી હોય ને તો તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ઉષ્મા શોષક એટલે એવી પ્રક્રિયા જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય અથવા આની અન્ય પણ વ્યાખ્યા છે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય ઉષ્મા એટલે કે ગરમી અથવા હીટ નું શોષણ થતું હોય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા એવી કોઈ પણ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કે જેના દરમિયાન ઉષ્માનું કોઈ પણ રીતે શોષણ થતું હોય તો આવી જે પ્રક્રિયાઓ છે તેમને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવતી હોય છે બરાબર ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અંદર હતું કે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજનું નિર્માણ થાય તે દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે
અને જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજોનું નિર્માણ થાય તે દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો તેવી પ્રક્રિયાને કહેવાય છે ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અંદર ગરમી મુક્ત થતી હોય છે અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા સોરી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અંદર ગરમી મુક્ત થતી હોય છે અને ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ગરમીનું શોષણ થતું જોવા મળે છે. એટલે કે ગરમી શોષાતી હોય એટલે જે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય ને એ પ્રક્રિયાના કારણોસર આસપાસનું વાતાવરણ અથવા તો જે પાત્રમાં પ્રક્રિયા થતી હોય ને એ પાત્ર જે છે એ ઠંડુ પડતું હોય. બરાબર, હવે કોઈ પણ એવી પ્રક્રિયા કે જેના માટે આપણે બર્નરની મદદથી પ્રક્રિયકને ગરમ કરવો પડે એ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. એટલે કે એ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય. બરાબર, સામાન્ય ઉદાહરણ આપું, પાણીમાંથી બરફનું નિર્માણ થાય ને, પાણીમાંથી બરફનું નિર્માણ થાય ને તો એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા જે છે એ મુક્ત થતી હોય, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. બરાબર, પણ આનાથી વિરુદ્ધ બરફમાંથી પાણીનું નિર્માણ થાય ને, બરફમાંથી પાણીનું નિર્માણ થાય ને તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બરફ જે છે ને એ ઉષ્માનું શોષણ કરી લે, બરફ ઉષ્માનું શોષણ કરી લે અને પાણીમાં રૂપાંતરિત થઈ જાય. એટલે જ આપણે ક્યાંય આસપાસના વાતાવરણમાં બરફ હોય એવી જગ્યાએ જો જાય ને તો અહીંયા તાપમાન નીચું હોય, કારણ કે બરફ શું કરતો હશે, સતત આસપાસના વાતાવરણમાંથી ગરમીનું શોષણ કરતો હશે. કનેક્શન પ્રોબ્લેમને કારણે વિડીયો જે છે વિદ્યાર્થી મિત્રો પોઝ થઈ ગયો હતો. આપણે બરફવાળું જે ઉદાહરણ લીધું એ માત્ર આપણી જાણકારી માટેનું જ ઉદાહરણ છે. બરાબર, પછી તમે અન્ય એડવાન્સ લેવલ ઉપર ભણવા જાઓ તો ત્યારે આવશે કે પાણીમાંથી જ્યારે ઉષ્મા શોષી લેવામાં આવે ને ત્યારે બરફનું નિર્માણ થાય. એ બરફના નિર્માણની પ્રક્રિયા છે. બરાબર, પાણીમાંથી બરફ બનતો એ દરમિયાન ઉષ્મા શોષવામાં આવતી હોય એટલે એ ઉષ્માનું શોષણ થાય છે એમ ન કહેવાય. એ પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે ઉષ્મા મુક્ત થાય છે, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય એને કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. બરાબર, એટલે એ ઉદાહરણ છે એ થોડુંક હાલના લેવલે સમજવું એ તમને ડિફિકલ્ટ લાગે એવું છે, પણ મેઇન વ્યાખ્યાઓ સમજાઈ ગઈ એ આપણા માટે મહત્વની બાબત છે. હવે જેવી રીતે આપણે ઉદાહરણ જોયા હતા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓમાં કે જેમાં પ્રક્રિયક છે એમાંથી નિપજનું નિર્માણ થાય એ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હતી, એવી જ રીતે હવે પ્રક્રિયક છે એમાંથી જ્યારે નિપજનું નિર્માણ થશે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે ઉષ્મા જે છે ને એનું શોષણ થશે. તો આ પ્રકારની આપણી ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હવે એના ઉદાહરણ જોઈ લઈએ, આપણે બે થી ત્રણ ઉદાહરણો જ માત્ર ધ્યાનમાં લઈશું, વધારે ઉદાહરણોની આવશ્યકતા નથી. તો ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ કે ચૂનાનો પથ્થર, ચૂનાના પથ્થરને ગરમ કરતા કડી ચૂનો મળે, કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ બને છે. આ ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ચૂનાનો પથ્થર એટલે CaCO3, ચૂનાનો પથ્થર જેનું અન્ય નામ છે કેલ્શિયમ કાર્બોનેટ, અને ગરમ કરો છો મતલબ કે એને ઉષ્મા આપો છો તો પ્રાપ્ત થાય છે કેલ્શિયમ કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડ, સોરી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ જેનું અન્ય નામ છે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ CO2. આ પ્રક્રિયા જે છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એટલે કે એ પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકને ઉષ્મા આપવી પડે છે. બરાબર,
अथवा तो ए प्रक्रिया थाय छे ते दरमियान उष्मानुं शोषण थतुं जोवा मळे छे। आवी छे बीजी एक प्रक्रिया लखीए तो एवी प्रक्रिया के जेमां उष्मा आपवामां आवती होय एवी आपणी पासे तो अनेक प्रक्रिया हाजर छे। फेरस सल्फेटने गरम करता फेरिक ऑक्साइड अने सल्फर डायोक्साइड अहींयाथी अने काढी नाखो फेरिक ऑक्साइड सल्फर डायोक्साइड अने सल्फर ट्राइऑक्साइड बने छे। समीकरण फेरस सल्फेट FeSO4 नीचे नाम लखवानुं खास फेरस सल्फेट पछी निपजोनी अंदर फेरिक ऑक्साइड तो Fe2O3 जेनुं नाम छे फेरिक ऑक्साइड प्लस सल्फर डायोक्साइड अने प्लस सल्फर ट्राइऑक्साइड तो बने ना नीचे नाम लखी नाखवाना सल्फर डायोक्साइड अने SO3 ने नीचे नाम आवशे सल्फर ट्राइऑक्साइड बराबर। अने प्रक्रिया दरमियान उष्मा आपवामां आवे छे तो एरोनी ऊपर जे छे आपणे लखवू पड़शे के उष्मा। तो विद्यार्थी मित्रों आ थई गई उष्मा शोषक प्रक्रिया। बराबर एवी प्रक्रियाओ के जेना दरमियान उष्मानु शोषण थतुं होय तमे आ बने प्रक्रिया एटले के विघटननी अंदर जे उदाहरण नंबर 3 अने 4 छे एने पण उष्मा शोषक प्रक्रिया में लखी सको छो। एक में उदाहरण नंबर 3 में उष्मा जे छे એટલે કે ગરમી જે છે એ વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં અને ઉદાહરણ નંબર 4 માં ગરમી જે છે એ સૂર્ય પ્રકાશના સ્વરૂપમાં આપવામાં આવતી હોય છે પણ આપણે માત્ર બે ઉદાહરણ જ આવશ્યક છે એટલે અહીંયા બે જ ઉદાહરણો દર્શાવેલા છે બરાબર। હવે તમને અન્ય એક વાત કરી દઉં કે જેને અહીંયા નોંધના સ્વરૂપમાં હું લખું છું બે ઉદાહરણ લીધા આપણે એ બે તો ઉષ્મા શોષક પ્રક્રિયાના જે બે ઉદાહરણ લીધા એ બંને ઉદાહરણ તો વિઘટન પ્રક્રિયામાં છે જ ઉપરાંત મેં તમને એવું કીધું વિઘટન પ્રક્રિયાનું ત્રીજું અને ચોથું ઉદાહરણ છે એ પણ ઉષ્મા શોષક પ્રક્રિયામાં લઈ શકાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે તમને નોંધ તરીકે શું લખાવવું છે મારે નોંધ તરીકે તમને એ બાબત જણાવી છે કે વિઘટન પ્રક્રિયા જે છે ને એ એક પ્રકારની ઉષ્મા શોષક પ્રક્રિયા જ છે। विघटन प्रक्रियाओ उष्मा शोषक प्रक्रियाओ छे। कदाच क्या अघरो शोर्ट क्वेश्चन पूछो है डिफिकल्ट थोड़ो तो पूछी सके आ प्रकार की बाबत बाकी आपणी जाण माटे छे मात्र કે જે વિઘટન પ્રક્રિયાઓ છે એ એક પ્રકારની ઉષ્મા શોષક પ્રક્રિયાઓ જ છે બરાબર। હવે અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે એ પૂર્ણ થાય છે સાથે સાથે આપણે વિઘટન પ્રક્રિયાઓ પણ રિવાઇઝ કરી લીધેલ છે બરાબર। તમારા વર્ક તરીકે તમને એક અગત્યની બાબત જણાવી દઉં તમારે વર્ક તરીકે હવે શું લખવાનું છે તમારા ક્લાસ વર્કની અંદર તમે કોઈ નવો નંબર નહીં આપો આ રીતે સ્ટાર કરીને જેમ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા લખ્યું હતું એ જ રીતે ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે આટલી માહિતી લખશો ઉપરાંત અહીંયા નોંધ પણ લખશો ઉપરાંત તમારે જેવી ઉષ્મા શોષક પ્રક્રિયા લખાઈ જાય
એટલે ક્લાસ વર્ક માં એક પ્રશ્ન લખવાનો તફાવત આપો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા બેની વ્યાખ્યા લખવાની અને બંને માંથી બે બે ઉદાહરણ લખવાના કુલ ત્રણ પોઈન્ટ લખવાના તફાવતના ત્રણ મુદ્દા જ માત્ર લખવાના છે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યાઓ બંને તરફ એક એક આવશે બરાબર ત્યારબાદ બંનેમાંથી બે બે ઉદાહરણ આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એમાં ઉદાહરણ બે થી વધારે લખાવેલા છે એટલે એમાંથી બે ઉદાહરણ લઈ લેવા અને અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે એમાં તો આપણે માત્ર બે જ ઉદાહરણ તૈયાર કરેલા છે તો એમાંથી બે ઉદાહરણ લઈ લઈશું બરાબર તો એ લખાઈ જાય તફાવત ત્યારે તમારું આજના લેક્ચર સુધીનું ક્લાસવર્ક પૂર્ણ થશે હવે અહીંયા વિઘટન પ્રક્રિયાઓ વિશે સાથે સાથે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ વિશે જે કાંઈ શીખવાનું હતું એ ચર્ચા અહીંયા પૂર્ણ થઈ છે આપણે નવા લેક્ચરમાં હવે રાસાયણિક પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર જે છે વિસ્થાપન પ્રક્રિયા તેના વિશેનો અભ્યાસ કરીશું ત્યાં સુધીમાં તમે રાસાયણિક પ્રક્રિયાના બંને પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા ને વિઘટન પ્રક્રિયા વ્યવસ્થિત રીતે તૈયાર કરી રાખજો સાથે સાથે બંને ઉષ્માને લગતી પ્રક્રિયા એટલે કે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ તૈયાર કરી રાખજો ઉદાહરણ સાથે વ્યાખ્યાઓ ઉપરાંત ઘણી બધી બાબતો તમને સાથે સાથે કીધી શોર્ટ ક્વેશ્ચન માટેની આ પણ ખાસ તમારી નોંધમાં અથવા તો તમારી જાણમાં આ બાબતો આવી જાય એ જરાક જોઈ લેવું કારણ કે આ પ્રકારના શોર્ટ ક્વેશ્ચન માત્ર આપણા 80 માર્કના પેપરમાં 16 જ પૂછાય છે તો એ સ્વાભાવિક છે કે વેરાયટી વાળા એટલે કે નવીનતા વાળા હોવાના છે તો જેવો શોર્ટ ક્વેશ્ચન પૂછાય અને આપણને એમ થાય કે આવું આપણે શીખ્યા જ નથી આવું આપણને કઈ ખ્યાલ નથી આવું ન બને એટલા માટે દરેક નાની નાની બાબતો પર આપણી નજર રહેવી જોઈએ ઉપરાંત આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ બાબતો શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય એમ છે તો જ્યારે આ પ્રકારની બાબત પૂછાય તો આપણને ઝડપથી ઓછા સમયમાં એ વસ્તુ યાદ આવી જાય જેથી આપણો પરીક્ષા દરમિયાનનો સમય પણ ન બગડે બરાબર તો બે પ્રકાર પૂર્ણ કર્યા બાદ નવો ત્રીજો પ્રકાર વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે નવા લેક્ચરની અંદર શીખીશું ત્યાં સુધીમાં જે કાંઈ વર્ક છે એ ખાસ પૂર્ણ કરી રાખજો ક્લાસ વર્કની બુક છે બાકી રાખેલી હોય આવું ન થાય એ ખાસ ધ્યાનમાં લેવું વર્ક પૂરું થઈ જાય તો પાઠ્યપુસ્તકમાંથી પ્રવૃત્તિ 1.7 તમને વાંચવા માટે કીધેલી છે ઉપરાંત દરેક બાબત આપણે પાઠ 1માં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી લઈને વિઘટન પ્રક્રિયાઓ સુધી વ્યવસ્થિત રીતે એક એક લાઇન પાઠ્યપુસ્તકની વાંચી જવી જેથી શોર્ટ ક્વેશ્ચન માટેનું સાહિત્ય આપણને ત્યાંથી મળતું રહેશે બરાબર ચાલો તો પાઠ્યપુસ્તકમાંથી વાંચવાનું કામ તમે તમારી રીતે પૂરું કરી નાખજો આપણે નવા લેક્ચરની અંદર વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું.